પણ તસ્કરોની જાણ ન થઈ। नवसारी में पुलिस ने बुटलेगरों की मित्रता देखाए, दारू वेचनारा काले बाबाए पीएसआई ने रुपया थी नवड़ाव्या। नवसारी में एक ज स्टेज पर कुख्यात बुटलेगरों वच्चे पुलिस सब इंस्पेक्टर जोवा मळ्या। एक डायरा ना स्टेज पर पुलिस गुनेगारों की वच्चे जाने खुशी नो प्रसंग होय ते रीते हाजरी आपवा माटे पहोंच्या हता। अपेक्षा भव्य लोक डायरो स्टेज पर पीएसआई साहेब जेना पर खोबले ने खोबले रुपया वरसावाई रह्या छे। पीएसआई साहेब पर रुपया वरसावनारा बीजू कोई नहीं पण आ विस्तारना छे नामचीन बुटलेगर काले बाबा अने लालो। अने गीतना शब्दों पण जाने के प्रसंग अने दोस्ती ने सार्थक करी रहा छे। गीतों मा साथी जीववा मरवानी वातो थई रही छे। स्टेज पर देखाई रहेला पीएसआई अने बुटलेगरो वच्चे गाढ़ मित्रता हशे तेने दर्शावा माटे आ गीत गवातु हशे के पछी जोगानु जुग बंद बेसी गयु ए तो भगवान जाने। પણ સોશિયલ મીડિયા પર પોલીસ અને બુટલેગરની મિત્રતાની ટીખળ શરૂ થઈ ગઈ છે। સ્ટેજ પર પીએસઆઈ સાહેબ પણ જોરદાર અંદાજમાં પોતાના મુખેથી ગીત લલકારી રહ્યા છે। એટલું જ નહીં, કાલે બાબા જ્યારે રૂપિયા ઉડાવે છે ત્યારે તેઓને મદદ પણ કરતા દેખાયા। એક તરફ પોલીસ દ્વારા ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂબંધી રોકવાની વાત કરવામાં આવે છે ત્યારે આ પ્રકારના વિડીયો અનેક સવાલ ઉભા કરી રહ્યા છે। ડાકોરના ઠાકોરના દર્શન બનશે મોંઘા, વીઆઈપી દર્શન માટે ચૂકવવા પડશે 500 રૂપિયા। મધ્ય ગુજરાતમાં આવેલા યાત્રાધામ ડાકોર મંદિરે હવે વ્યક્તિ દીઠ 500 રૂપિયામાં વીઆઈપી દર્શન કરી શકાશે તેવી ઓફર છે। ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજીના મંદિરમાં વીઆઈપી દર્શન માટેની સુવિધા ઉભી કરવામાં આવી, જો કે આ માટે દર્શનાર્થીઓએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે। ભાગા દોડીવાળી લાઈફમાં ભીડથી આગળ નીકળીને કામ પૂર્ણ કરવા માટે એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો હોય છે, ત્યારે મંદિરમાં પણ વીઆઈપી દર્શનની સુવિધા લોકોને નવાઈ પમાડી રહી છે। આ સુવિધા અંગે મંદિર દ્વારા પણ ખાસ વાત કરવામાં આવી છે। કમિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વીઆઈપી દર્શન કરવા ઈચ્છતા પુરુષ અને મહિલા દર્શનાર્થીઓ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો। ડાકોરમાં વાર તહેવારે ભક્તોનું કુડાપુર રહેતું હોય છે, આવામાં ભીડમાં ઉભા રહેવાના બદલે ફટાફટ વીઆઈપી દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો। ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાઉન્ટર પર વીઆઈપી દર્શનનો ચાર્જ ચૂકવનારા દર્શનાર્થીઓને સુવિધાનો લાભ મળશે। આ માટે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે। સુરતના માંગરોળમાં લંપીનો કહેર, 15 પશુના મોતથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો। એક પછી એક રોગચાળા અને બીમારીને કારણે સુરતમાં તંત્ર એલર્ટ છે। આ દરમિયાન સુરતના માંગરોળના કેટલાક વિસ્તારો લંપી વાયરસની ઝપેટમાં આવ્યા છે। કેટલાક પશુઓ લંપી વાયરસનો ભોગ બનતા પશુપાલકો ચિંતામાં ગરકાવ થયા। ખાસ કરીને માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે જ એક સાથે 15 પશુ મોતને ભેટતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો। લંપી વાયરસે આતંક મચાવતા તંત્ર એક્શનમાં આવ્યું। પશુ ચિકિત્સકની ટીમે માંગરોળના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી છે। વેરાકુઈ અને આસપાસના ગામોમાં લંપીના લક્ષણો દેખાતા ટીમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી। પશુઓના મોત અટકાવવા માટે રસીકરણ પણ કરવામાં આવ્યું હતું। વકરતા જતા લંપી વાયરસને અંકુશમાં લેતા તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં લંપી વાયરસે રીતસરનો કહેર વર્તાવ્યો છે। વેપાકુઈ ઉપરાંત બોરિયા સહિતના ગામોમાં વાયરસનો ફેલાવો થતા પશુઓના મરણની સંખ્યા વધતી જાય છે। રાજકોટમાં જીવલેણ બની રહ્યો છે ડેન્ગ્યુ, 4 વર્ષની બાળકીનું મોત થતા ખળભળાટ। ડેન્ગ્યુ હવે ધીમે ધીમે ડરામણું રૂપ ધારણ કરી રહ્યો છે। રાજકોટમાં 4 વર્ષની બાળકી ડેન્ગ્યુનો શિકાર બની। ડેન્ગ્યુની 2 દિવસની સારવાર બાદ 4 વર્ષની બાળકીએ આખરે દમ તોડી દીધો। 2 દિવસથી બાળકીની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। અચાનક તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સતત રોગચાળો વધતા તંત્ર એક્શન મોડમાં છે। ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં રોગચાળાએ માજા મૂકી હતી અને આ રોગચાળો લોકોનો જીવ લઈ રહ્યો છે। આ તરફ ધોરાજીમાં પણ રોગચાળાએ ભરડો લીધો। મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં વધારો થયો। સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। સામાન્ય દિવસોની સરખામણીએ દર્દીઓની સંખ્યામાં 15% વધારો થયો છે। તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી।
પાટણમાં રસ્તે રખડતા ઢોરને પકડવા એમએલએ ખુદ મેદાને પડ્યા, 60 પશુઓને ડબ્બે પૂર્યા. રખડતા ઢોરનો ત્રાસ કેટલી હદે હશે કે ખુદ ધારાસભ્યને દંડો લઈને ઢોર હાંકવા નીકળવું પડ્યું. હાથમાં દંડો લઈને ઢોર પાછળ દોડી રહેલા આ વ્યક્તિ ધારાસભ્ય કિરીટ પટેલ છે. પાટણના શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા ખુદ ધારાસભ્ય મેદાનમાં આવ્યા. એમએલએ કિરીટ પટેલે ખુદ હાથમાં દંડો લીધો અને રખડતા ઢોરને ડબ્બે પૂર્યા. સવારે શહેરના મુખ્ય માર્ગ પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરને જોતા તેને ખસેડવા માટે પોતે જહેમત ઉઠાવી અને પાલિકાની ટીમને જાણ કરીને ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી હાથ ધરી. 60થી વધુ પશુઓને ડબ્બામાં પૂરીને પાંજરાપોળમાં ખસેડાયા છે. આ પહેલા પણ ધારાસભ્યએ આ બાબતે જિલ્લા કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી. રખડતા પશુ પર અંકુશ લાવવા રોડમેપ તૈયાર કરવા સૂચન કર્યું હતું, ત્યારે આજે પોતે જ આ મામલે કાર્યવાહી કરી. જો કે આ સાથે એમએલએ પોલીસ પર પણ કટાક્ષ કર્યો. ઢોર પકડવાની કાર્યવાહીમાં પોલીસ સહકાર ન આપતી હોવાનો આક્ષેપ કર્યો. પોલીસે ઇસરોના વૈજ્ઞાનિક હોવાના પુરાવા માંગતા જ મિત્તુલ ત્રિવેદીની હવા નીકળી ગઈ. મિત્તુલે ચંદ્રયાનની ડિઝાઇન તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક યાનનું લેન્ડિંગ થતા જ વિશ્વભરમાં ભારતની પ્રશંસા થઈ રહી છે, ત્યારે ચંદ્રયાનની ડિઝાઇન ટીમમાં હોવાનો દાવો કરનાર સુરતના મિત્તુલ ત્રિવેદીએ ભારે વિવાદ સર્જ્યો. મિત્તુલ ત્રિવેદીની કામગીરી અને દાવા ભેદભરખમ ઉભા કરતા હોવાની પોલીસમાં અરજી કરવામાં આવી હતી, જેથી પોલીસ કમિશનરનું મિત્તુલ ત્રિવેદીને તેડું આવ્યું હતું. જેથી પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા મિત્તુલ ત્રિવેદી મીડિયાથી ઘેરાઈ ગયા, જોકે તેઓએ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. મહત્વનું છે કે મિત્તુલ ત્રિવેદીનો તેના શિક્ષક સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે ચંદ્રયાનની ડિઝાઇન ટીમમાં તથા લેન્ડર અને રોવર માટે પણ ડિઝાઇન માટે કામ કર્યું હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ ભારે ગૌરવ વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. જો કે ચંદ્રયાનમાં કામ કરવા અંગે તેમની પાસે શું સાબિતી છે તેવા પ્રશ્નો વહેતા થતા ભારે વિવાદ સર્જાયો હતો, જેને લઈને આજે તેઓ પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા. જેલમાં સુવિધા માટે હવાતિયા મારી રહેલા તથ્ય પટેલને હાલ જેલનું ભોજન જ ખાવું પડશે. આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાયા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને જીવતા કચરી નાખનારા તથ્ય પટેલને ઘરના ટિફિન ઝાપટવાના અભરખા પૂરા નહીં થાય. 9 લોકોને કચર્યા બાદ જેલમાં પણ તથ્યને સાહેબી ભોગવી હતી, એટલે વકીલ મારફતે તેને કોર્ટમાં એવી માંગણી કરી હતી કે તેને જેલમાં ઘરનું ભોજન મળે, એટલા માટે ટિફિન મોકલવાની છૂટ આપવામાં આવે. જોકે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું ભોજન આપવાની છૂટ મળી છે, એટલે કે પુત્રને જેલનું જ ભોજન ખાવું પડશે, જ્યારે પિતા પ્રજ્ઞેશને ઘરથી ટિફિન મોકલવામાં આવી શકશે. ગુરુવારે તથ્ય પટેલની જામીન અરજી ફગાવાઈ હતી. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. આરોપી તરફથી જીલ શાહ વકીલ તરીકે હાજર રહ્યા. કોર્ટમાં આરોપીઓને વકીલ સાથે મળવા માટે 1/2 કલાકનો સમય અપાયો હતો. આરોપીના વકીલ જીલ શાહે એવી રજૂઆત કરી હતી કે જેલમાં આરોપીઓને મળવા દેવામાં નથી આવતા. આથી કોર્ટે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું કે નિયમ પ્રમાણે આરોપીઓને વકીલ સાથે મુલાકાત કરવા દેવામાં આવે. સામે સરકારી વકીલ અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટે એવી દલીલ આપી કે આરોપીઓના વકીલ વારંવાર બદલાય છે, એટલે મુલાકાત કરાવવાને લઈને મૂંઝવણ થાય છે. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. આથી ચુસ્ત પોલીસ જાપ્તામાં તથ્ય અને પ્રજ્ઞેશને ફરી જેલ ભેગા કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં શૌચાલય સહાયમાં કૌભાંડ, જીએસટીનું કારણ આપીને 4-5 હજાર રૂપિયા ઓછા ચૂકવાનો આક્ષેપ. કાલોલના વ્યાસડા ગામમાં શૌચાલયની યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ચકચાર મચી ગઈ. 12 હજારને બદલે રોકડા 6-8 હજાર ચૂકવી કૌભાંડ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી. ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી સામે ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે. સરકારે ચૂકવેલા નાણાં બારોબાર બેંકમાંથી ઉપાડી લેવાનો આરોપ લાગ્યો છે. સરકારની જોગવાઈ મુજબ લાભાર્થીઓને શૌચાલયની 12 હજાર રૂપિયા રકમ બેંક ખાતા મારફતે ચૂકવવામાં આવે છે, ત્યારે વ્યાસડા ગામમાં તલાટીકમ મંત્રીએ લાભાર્થીઓને પૈસા તો ચૂકવ્યા પરંતુ રોકડામાં ચૂકવણી કરી છે. સાથે જ કોઈ પણ લાભાર્થીને પૂરા નાણાં નથી ચૂકવાયા. 4-5 હજાર રૂપિયા ઓછા ચૂકવ્યા હોવાનો ગામના લાભાર્થીઓએ આક્ષેપ મૂક્યો. જીએસટીના કારણે નાણામાં કપાતનું કારણ આપી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનું પણ લાભાર્થીઓ જણાવી રહ્યા છે. આ મામલે લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી. કાગડોળે રાહ જોતા ખેડૂતોને હજુ પણ વરસાદ તરસાવી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું હાલ વરસાદની કોઈ શક્યતા નથી. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો. વરસાદની રાહમાં ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે. આકાશમાં વાદળો તો ઘેરાય છે પરંતુ વરસતા નથી. વરસાદે આખા મહિના સુધી હાથ તાળી આપી. કેટલાક વિસ્તારોમાં પડેલા હળવા ઝાપટાને બાદ કરતા વરસાદ સંતા કુકડી રમ્યો. હજુ પણ આગામી દિવસોમાં વરસાદના કોઈ એંધાણ નથી દેખાતા.
હવામાન વિભાગે કહ્યું કે આગામી સમયમાં પણ સારા વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, પરંતુ બાદમાં સૂકું વાતાવરણ રહેશે. વાતાવરણમાં ભેજને કારણે વરસાદી માહોલ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી જાય છે. વાવેતર કરાયેલા મગફળી, મકાઈ સહિતના અલગ અલગ પાકોને વરસાદની જરૂર છે. પાકમાં જુદા જુદા રોગોનો ઉપદ્રવ થયો છે, જેના પગલે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યું છે. આ પાકોમાં ડોડ અને ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ થવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની. મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો 94% વરસાદ વરસી ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, રાજ્યો વચ્ચેના પડતર પ્રશ્નોને લઈને સમીક્ષા કરશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દીવ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં ડ્રગ્સનું દૂષણ પરાકાષ્ઠાએ છે, ત્યારે હવે માફિયાઓ સામે સરકાર કડક હાથે કામ લેવા આગળ વધી રહી છે. આ મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળશે. આ બેઠકના ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ગુજરાતના સરહદી રાજ્યોમાં થતા ક્રાઇમને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકમાં શાહ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી રાજ્યોમાં ડ્રગ્સ ઘુસાડવા અને હેરાફેરી વધતા તેના પર અંકુશ લગાડવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાશે. ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક સમયમાં ડ્રગના મોટો જથ્થો પકડી પાડ્યો છે. અત્યાર સુધીમાં 1,864 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કર્યો છે. તહેવારો દરમિયાન એસટી વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, વધારાની 2,000 ટ્રીપનું આયોજન. ગુજરાતમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે રાજ્યના મુસાફરો માટે એસટી નિગમે ખાસ વ્યવસ્થા કરી. આગામી દિવસોમાં રક્ષાબંધન, સાતમ આઠમ અને અન્ય તહેવારો આવી રહ્યા છે, ત્યારે મુસાફરો માટે એસટી નિગમે ખાસ પ્લાન કર્યો. નિગમ દ્વારા આ વખતે 2,000 જેટલી વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ જવા નીકળતા હોય છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વખતે 500 બસોની મદદથી રાજ્યભરમાં અંદાજે 2,000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. તો મુસાફરો માટે સારા સમાચાર એ પણ છે કે કોઈ ગ્રુપ એક સાથે પોતાના માદરે વતન પહોંચવા ઈચ્છતું હોય તો તેઓ 40 થી વધુ ટિકિટનું બુકિંગ કરાવશે તો નિગમ દ્વારા સ્પેશિયલ બસની પણ ફાળવણી કરવામાં આવશે. સાથે જ 51 મુસાફરો કે તેનાથી વધુ મુસાફરો ગ્રુપમાં ટિકિટ બુક કરાવશે તો ઘર સુધી બસની સગવડતા નિગમ આપશે. ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગને ફરી મંદીનું ગ્રહણ લાગ્યું, કાચા માલની અછત સર્જાતા મુશ્કેલી વધી. એક તરફ તહેવારો આવી રહ્યા છે અને બીજી તરફ મંદીના ભણકારાથી રત્ન કલાકારોની ઊંઘ હરામ થઈ છે. કાચા હીરાની અછત અને પૂરતા ભાવ ન હોવાથી હીરા ઉદ્યોગ મંદીના વમળમાં ફસાતો નજરે પડી રહ્યો છે. આવી સ્થિતિમાં રત્ન કલાકારોની હાલત કફોડી બની રહી છે. ભાવનગરમાં 1 લાખથી વધુ લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે વિદેશમાંથી આવતો કાચો માલ આવવાનું બંધ થતા વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે, જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને રત્ન કલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થિતિ એવી છે કે હાલમાં તૈયાર કરેલા હીરાનો પૂરતો ભાવ નહીં મળતા એકમો ઘટતા જાય છે. નિષ્ણાંતો તો કહી રહ્યા છે કે રશિયા યુક્રેન યુદ્ધને કારણે કાચા માલની શોર્ટેજ હતી અને તૈયાર માલની ડિમાન્ડ પણ ઘટી હતી. ત્યારબાદ છેલ્લા થોડા મહિનાઓથી ચીનમાં કોરોનાના કેસ વધતા ચીનનું માર્કેટ બંધ છે. આથી પટલો માલ ભારતમાં એક્સપોર્ટ થાય છે, એના કારણે પણ માલની ડિમાન્ડ ન હોવાને કારણે મંદીની અસર વર્તાઈ રહી છે. રોજીરોટી માટે વેપારીઓ જે રફની ખરીદી કરે છે, પોલિશનો સ્ટોક હોવાથી રફમાં પૈસા મળતા નથી. જો આગામી સમયમાં પોલીસ માલ વેચાવાનો ઓછો થશે તો રોજીરોટીની સમસ્યા ઉભી થશે અને હીરા ઉદ્યોગ બંધ થવાની અણી પર આવે તો નવાય નહીં. યોગ્ય જાળવણીના અભાવે જૂનાગઢમાં બગીચા બન્યા ઉજ્જડ, સમારકામમાં પણ તંત્રની લાલિયાવાડી દેખાય. જૂનાગઢમાં મનપાના પીપીપી ધોરણે બનાવેલા બગીચાઓ વેરાન બન્યા છે, જેને ફરી મનપા હસ્તક લેવા માટે બાગ બગીચા સમિતિ ચેરમેને કમિશનરને પત્ર લખ્યો. બગીચાઓની યોગ્ય જાળવણી ન થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. જૂનાગઢ મનપા હસ્તકના 6 બગીચાઓ છે, જેમાંથી 4 બગીચાઓને પીપીપી ધોરણે આપવામાં આવ્યા, જેની જાળવણી ન થતા બગીચાઓ હાલ ઉજ્જડ અને વેરાન. ખાનગી એજન્સીને જાળવણી માટે આપવામાં આવેલા બગીચાઓ ન તો પાણીની સુવિધા છે કે નથી બેસવા માટે બાકડાની વ્યવસ્થા. આટલું જ નહીં, બાળકોને રમત ગમત માટે કોઈ સુવિધા પણ નથી.
બાળકોની રાઈડ તરફ પતરા લગાવી દેવાયા છે, જેના કારણે લોકો મુલાકાત નથી લઈ રહ્યા. નિર્જન બગીચામાં માત્ર શ્વાન આંટા ફેરા કરતા જોવા મળે છે, જ્યારે ખાનગી એજન્સીને સોંપેલા શહેરના મોટા ભાગના